છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપે છેવટે મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાની પસંદગી કરીને તમામ ચર્ચાનો અંત લાવ્યો. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપે છેવટે મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાની પસંદગી કરીને તમામ ચર્ચાનો અંત લાવ્યો. તેથી રામસિંહ રાઠવાનું પત્તું કપાઈ જતા છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ મોવડી મંડળ મહિલા ઉમેદવારને મેદાને ઉતારી છે. કોંગ્રેસે રણજીત રાઠવાની ઘણા દિવસથી પસંદગી કરી છે, પણ ભાજપે છેલ્લા સુધી ઉમેદવાર માટે સસ્પેન્સ જાળવી રાખ્યું. આજે રવિવારે ભાજપે છોટાઉદેપુર બેઠક માટે ગીતાબેન રાઠવાની જાહેરાત કરતા બોડેલીમાં રામકબીર મંદિરમાં યોજાયેલ મહિલા સંમેલનમાં તેઓને તમામ મહિલાઓએ વધાવી લીધા હતા. બોડેલી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા તે વખતે ગીતાબેન રાઠવાને ટિકિટ મળ્યાની જાણ થતા તેઓ પર પ્રભુ કૃપા થઈ હતી. રામકબીર મંદિરમાં પણ ગીતાબેન દર્શન કર્યા હતા અને 2 લાખ મતોથી જીત મેળવીને આ બેઠક નરેન્દ્ર મોદીને ચરણે ધરાવવાની આશા વ્યક્ત કરી હતી. સૌથી પહેલા તો કમળ તાલુકાની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 5-5 વખત જિલ્લા પંચાયતમાં મને આશીર્વાદ રૂપી મતો આપીને જ્યારે જિલ્લા પંચાયતમાં મોકલી છે, જિલ્લા પંચાયતમાં હું સેવા આપી છું. અને બીજી વાત કે પૂજ્ય ભાઈ શ્રી હરિવલ્લભ પરીખ, જે રંગપુર આશ્રમના સ્થાપક, જેમણે મને રાજકારણમાં પગ મૂકવા માટેના આશીર્વાદ આપ્યા, આજે એમને હું ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું. અને આ 21 લોકસભાના જે કાર્યકર્તાઓ, જે બૂથ લેવલના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓએ મારા નામના સેન્સ, મારું નામ સેન્સમાં મૂક્યું અને ગુજરાત રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડમાં જે વિચારણા થઈ, કેન્દ્ર સરકારની પાર્લામેન્ટરી બોર્ડમાં જે વિચારણા થઈ, તેના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય અમિત શાહજીનો અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઇમરાન મંસૂરી સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર.